नमस्कार मित्रों, स्वागत है बधा मित्रों नु फरी एकवार अमारी YouTube चेनल मां। तो मित्रों, खेडूत माटे अत्यार सुधीना मोटा समाचार मळी रह्या छे अने राहतना समाचार पण खेडूत माटे कही शकाय छे। तो मित्रों, तमे जोता हशो के राज्यमां अतिशय भारे वरसाद जोवा मळ्यो हतो। खास करीने सौराष्ट्रना भागोमां 149% जेवो वरसाद नोंधाई गयो छे अने कच्छना भागोमां तो 200% करता पण वधु वरसाद नोंधायो छे। तो आ वरसादने लीधे व्यापक प्रमाणमां खेतीना पाकोने पण नुकसान थयुं छे। खास करीने जे मગફળીના પાકો છે, કપાસના પાકો છે, સોયાબીનના પાકો છે, તેમાં વિશેષ પ્રમાણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેતરોમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે। તો અમુક ખેતરોમાં નદીના પાણી ફરીવર્તા ખેતરો વેરાન બની ગયા છે, એટલે હાવ સંપૂર્ણ જમીન નિષ્ફળ બની ગઈ છે અને બિન ઉપજાઉ બની ગઈ છે। તો આ જમીનને સુધારવા માટે અને જે પાકોમાં થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો વિડીયો જોતા પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરજો, જેથી કરીને આપણી કોઈ પણ ઉપયોગી માહિતી આવતી હોય તો બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી રહે। તો સરકાર દ્વારા જે ઓફિશિયલ માહિતી આપવામાં આવી છે તે વિશેની આપણે સંપૂર્ણ વિશે વાત કરીએ। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને ઓફિશિયલ માહિતી તેમણે આપી છે। તે પ્રમાણે રાજ્યમાં થયેલા વરસાદથી ખેડૂતોના પાકના નુકસાન સામે SDRFના ધોરણે સહાય ચૂકવાશે। SDRF એક એવો ફંડ હોય છે જેનાથી જે નુકસાન થયું હોય છે તેની સહાય ચૂકવાતી હોય છે। સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ હોય છે। તો આ ફંડ દ્વારા જે મગફળીના પાકોમાં તેમજ કપાસના પાકો જે ખેતરોમાં ધોવાણ થયા છે તેની સહાય ચૂકવવામાં આવશે। તો જે પણ ખેડૂત મિત્રોને 33%થી વધુ નુકસાન થયું હોય તેવા તમામ કિસાનોને સહાય મળવાપાત્ર છે। એટલે તમારા ખેતરમાં 33%થી વધુ નુકસાન થયું હોય અથવા તો 33% થયું હોય તો એનાથી વધુ નુકસાન સુધીના જે ખેડૂતો હોય છે તેને બધાને સહાય મળવાપાત્ર રહેશે। તો પાણી ઓસરી ગયા છે ત્યાં નુકસાનીનો સર્વે શરૂ થઈ ગયો છે અને જે ખેતરમાં પાણી હજુ છે ત્યાં પાણી ઉતરી ગયા બાદ સર્વે શરૂ કરવામાં આવશે। એટલે જે ખેતરોમાં પાણી ઓસરી ગયા છે ત્યાં સર્વેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હજી પણ જે ખેતરોમાં પાણી ભર્યા છે તે ખેતરોમાં પાણી ઓસરી જશે ત્યારે તેમાં સર્વે કરવામાં આવશે। તો જે આ ટોટલી પ્રક્રિયા છે તે 15 દિવસની અંદર પૂર્ણ કરી લેવામાં આવશે અને ત્યારબાદ સહાયનું ધોરણ છે સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલ છે તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે। ખાસ કરીને હાલ વિગતો મળી રહી છે તે પ્રમાણે હેક્ટર દીઠ 25,000ની સહાયની હાલ જે વિગતો મળી રહી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે 25,000ની સહાય ચૂકવવામાં આવશે હેક્ટર દીઠ। તો જે તમારા ગામના સરપંચ હોય તેમજ ગ્રામ સેવક તેમજ જે ગામના તલાટી મંત્રી હોય છે તેમની સંપર્કમાં રહેવું અને જેથી કરીને જે નુકસાનીનો સર્વે કરવા કોઈપણ ટીમ આવે તો તમારા ખેતરોનો પણ સર્વે કરી શકે અને તમારી પાસે જે ખેતરોમાં ધોવાણ થયેલા જે ફોટા પાડેલા હોય, જૂના ફોટા તમે પાડેલા હોય તો તે પણ સાથે રાખવા જેથી કરીને તે બતાવવાથી જરૂર જણાય તો ઉપયોગી સાબિત થઈ શકે।